તો દર્શક મિત્રો સમાચારમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે. સમાચાર જોઈએ વિસ્તારથી. બાબરામાં ટ્રક એસોસિએશન દ્વારા રાજ્યવ્યાપી હડતાલને ચોથા દિવસે પણ સંપૂર્ણપણે સમર્થન આપી વિવિધ માંગ કરવામાં આવી. બાબરામાં ટ્રક એસોસિએશન દ્વારા આજે તાલુકાભરના 200થી વધુ ભારવાહક વાહનોના પૈડા થંભાવી રાજ્યવ્યાપી હડતાલને ચોથા દિવસે સંપૂર્ણ સમર્થન આપી વિવિધ માંગ કરવામાં આવી હતી, જેવી કે દિન પ્રતિદિન વધતા ડીઝલના ભાવ, ટોલ ટેક્સ, જીએસટી સહિતના મુદ્દે દેશવ્યાપી હડતાલ ચલાવાઈ રહી છે. બાબરાના ટ્રક એસોસિએશને પોતાનું સંપૂર્ણ સમર્થન જાહેર કરેલ છે. પ્રમુખ હું પ્રદીપભાઈ બસિયા. અમે ઓલ ઇન્ડિયા ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનને સપોર્ટ આપી છે અને અમારી માંગણી એવી છે કે ડીઝલના ભાવ રોજ વધઘટ થાય છે તે ત્રણ ત્રિમાસિક કરવા, થર્ડ વીમામાં જે 18% પ્રીમિયમ આવે છે વધારો આપ્યો છે તે નાબૂદ કરવો, ટોલ ટેક્સ સદંતર નાબૂદ કરવા અને ટ્રાન્સપોર્ટ ભાડામાં જે TDSનો વધારો આવ્યો છે તે નાબૂદ કરવા. બાબરા ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનવાળા પ્રમુખ શ્રી પ્રદીપભાઈ બસિયાના કહેવાથી બાબરા ટ્રક ઓલ ઇન્ડિયા ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનને ટેકો અમે જાહેર કરેલ છે. બાબરા ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશને કે જેવી કે અમારી માંગણી છે, જે જૂની માંગણીઓ છે, જે ડીઝલના ભાવ વધારા મુદ્દે, તેમજ થર્ડ વીમા પ્રીમિયમમાં ઘટાડો કરવો, તેમજ 18% જીએસટી જે નાબૂદ કરવો, તેના મુદ્દે અમે જે મુદ્દો ઉઠાવ્યો છે ઓલ ઇન્ડિયા ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશને, અને ટોલ ટેક્સ નાબૂદ કરવા, તેમજ ઈવીએ બિલમાં જે તકલીફ પડી રહી છે તેના મુદ્દે અમે આવેદનપત્ર શ્રી મામલતદાર સાહેબને આપેલ છે. રિપોર્ટ ગોરધન દાફડા, લોકફરિયાદ ન્યૂઝ, બાબરા.